आज रोज मुंद्रा कॉमर्स कॉलेज खाते एनएस यूआई और बीजा अन्य विद्यार्थी संगठनों द्वारा मांगणी ने लईने धरना करवामां आव्या। त्यारे महत्वनी बे मांगणी एवी छे के जेमां 50% फी माफ करवामां आवे अथवा हाल फी वसूल करवानो मौकूफ राखवामां आवे। જ્યારે કોલેજ ખુલે ત્યારે ફી લેવામાં આવે અને કોઈપણ પ્રકારની લેટ ફી લીધા વગર આ ફી લેવામાં આવે તેવી એનએસયુઆઈ અને અન્ય વિદ્યાર્થી સંગઠનની માંગણી સાથે આજે વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા હતા। બીજી બાજુ જ્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરવાનું કોલેજ નક્કી કરી રહી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ સુધી કઈ રીતે ઓનલાઈન ક્લાસીસ દ્વારા શિક્ષણ પહોંચાડાશે તેની ચિંતા સાથે ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે જેમની પાસે સ્માર્ટફોન પણ નથી, સુવિધા નથી, તેવા વિદ્યાર્થીઓને શું, તેવા વિદ્યાર્થીઓ ક્યાંથી શિક્ષણ મેળવશે? આવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે એનએસયુઆઈના પ્રદેશ સંયોજક ઋષિરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આજ રોજ મુંદ્રા ખાતે ધરણા કરવામાં આવ્યા હતા। કેમ્પસ પ્રમુખ ફારૂક સુમરા, રાજદીપસિંહ જાડેજા, હનીફ સાંગ, કિરણ ધુઆ વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા। આજોજ કેન્યા આ છે કોમર્સ કોલેજ ખાતે એનએસયુ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એનએસયુની મહત્વની બે માંગણીઓને લઈને આજ રોજ કોમર્સ કોલેજ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। એનએસયુની મહત્વની બે માંગણી એ છે કે 50% ફી માફી કરવામાં આવે અથવા જો અત્યારે જે પણ વિદ્યાર્થીઓ ફી નથી ભરી શકતા તેઓને જ્યારે કોલેજ ખુલે ત્યારે તેમની ફી વસૂલવામાં આવે, હાલ પૂરતી ફી વસૂલવાની બંધ કરવામાં આવે અને જ્યારે ઓનલાઈન શિક્ષણની આ લોકો વાત કરી રહ્યા છે તો ઓનલાઈન શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ સુધી કઈ રીતે પહોંચાડવું? ઓનલાઈન ક્લાસીસ લે છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની કને સ્માર્ટફોનની સુવિધા ઉપલબ્ધ નથી, તેવા વિદ્યાર્થીઓનું શું? તે વિદ્યાર્થીઓ કઈ રીતે શિક્ષણ પ્રાપ્ત કરશે? આવા ઘણા મુદ્દાઓ સાથે આજ રોજ એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને આગામી સમયમાં ટ્રસ્ટ અને કોલેજ દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં નહીં આવે તો એનએસયુ દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને સાથે રાખી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।